નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ છ અને વિષય સંસ્કૃતના ચેપ્ટર નંબર એક ચિત્રપદાની એકથી ચાર એટલે કે ચિત્રો દ્વારા દર્શાવતા શબ્દો તમારે મિત્રો જે લખવાના હતા તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો પ્રશ્ન છે કે આ ચિત્રમાં કયું પશુ છે તો અહીં તમે ચિત્ર જોઈ શકો છો અને આ કયું પશુ છે તો સાચો જવાબ આવે છે બી વૃષ બહ એટલે આપણે અહીં બી લખીશું નંબર બે આ ચિત્રમાં કયું પશુ છે તો મિત્રો ઘર બહ તો સી આવશે તો આપણે અહીં સી લખીશું આ ચિત્રમાં મિત્રો કયું પ્રાણી છે તો એની અંદર મેષહ આવશે એટલે કે ઘેટું છે તો સી લખીશું નંબર ચાર આ ચિત્રમાં કયું પશુ છે તો મિત્રો નકુલહ એટલે કે નોળીઓ છે તો મિત્રો આપણે એ લખીશું નંબર આ ચિત્રમાં પક્ષી છે તો મિત્રો કાકહ એટલે કે કાગડો છે આ ચિત્રમાં કયું મિત્રો પ્રાણી છે તો સાચો જવાબ આવે છે બી મુંડક નંબર સાત આ ચિત્રમાં કયું પક્ષી છે તો ચટકા એટલે કે ચકલી છે તો સી લખીશું નંબર આઠ આ સાનું ચિત્ર છે તો મિત્રો ડી ચુલ્લીનું છે ચૂલ્લો જે આપણે ગુજરાતીમાં કહીએ છીએ આ ચિત્ર સાનું છે તો સાચો જવાબ જે છે મિત્રો એમાં પણ સી આવે છે પુષ્પાધાની નંબર દસ આ ચિત્ર સાનું છે તો સિવન નિયંત્રમ એટલે કે સિવણનો જે મિત્રો સંચો આપણે કહીએ છીએ સંચાનો આ સાનું ચિત્ર છે તો વિમાનમ એટલે કે વિમાન છે નંબર બાર આ સાનું ચિત્ર છે તો મિત્રો સાચો જવાબ આવે છે ડી કૃષ્ણ ફલકમ એટલે કે તમારી સ્કૂલમાં રહેલું કાળું પાટિયું નંબર તેર આ સાનું ચિત્ર છે તો મિત્રો સાચો જવાબ આવશે સી શકટમ નંબર ચૌદ આ સાનું ચિત્ર છે તો સાચો જવાબ આવશે સી અંકિની નંબર પંદર આ સાનું ચિત્ર છે તો સંચિકા એટલે કે ફાઇલ નંબર સોળ આ સાનું ચિત્ર છે તો મિત્રો સ્વીચ એટલે કે

તેની નીચે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો ફૂલદાની શબ્દનો સંસ્કૃત અર્થ મિત્રો પુષ્પાધાની થાય કીડી શબ્દનો સંસ્કૃત અર્થ પીપીલિકા થાય ડેડકો શબ્દનો સંસ્કૃત અર્થ મંડૂક થાય લસણ શબ્દનો મિત્રો સંસ્કૃતની અંદર લસણને લસુનમ કહેવાય ચમચો શબ્દને સંસ્કૃતમાં ચમસ કહેવાય નીચેના નામોમાંથી મિત્રો અકારાંત

પ્રશ્ન નંબર આઠ નીચેના વાક્યનો સંસ્કૃતમાં ભાષાંતર કરો આ સાપ છે તો એ કહ અસ્તિ આ સાઈનો ખડીયો છે તો એ સહ મસીપાત્રમ આ થાળી છે તો એ સા સાતાલિકા આ ઘરેણો છે તો એ તત્ આભૂષણમ આ સ્વિચ છે તો એ સા પિંચા તો વિદ્યાર્થી મિત્રો અહીં સંપૂર્ણ આપણે પ્રથમ પાઠનું સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ ત્યાર પછી જો તમે પાઠ નંબર બેનું સોલ્યુશન જોવા માંગો છો તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી લિંક ઉપર ક્લિક કરી અને ત્યાંથી મેળવી શકશો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં